भरूच જિલ્લાના નેત્રંગ તાલુકામાં રેલવેના ડેમોનેશન બાદ લોકો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા. અસરગ્રસ્તોની વારે ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા આવ્યા. નેત્રંગ ખાતે તંત્રના આકરા વલણથી ડિમોલેશન થઈ નિરાધાર બનેલા 368 પરિવારોની હાલમાં સુપરિસ્થિતિ છે. ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી, જ્યાં સરકાર કે સ્થાનિક નેતાઓને સામાન્ય લોકોની કંઈ પડી જ નથી. મારે શું એમ વિચારી દોષનો ટોપલો અસરગ્રસ્ત પરિવારો ઉપર નાખી દેવાયો છે. પણ ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર પણ આ નિયમોના લીરે લીરા ઉડાડી વામણું પુરવાર થયાનું કામ કર્યું છે. તો ચાલો એક નજર કરીએ આ પરિવારોની. નેત્રંગ ખાતે ગયા મહિને નિષ્ઠુર તંત્ર આકરા પાણીએ થતાં જ 5 કલાકની અંદર નેત્રંગના 368 જેટલા પરિવારોને નિરાધાર બનાવી અચાનક રસ્તા ઉપર લાવી દીધા હતા. ડિમોલેશન બાદ નિરાધાર થયેલા લોકોએ સ્થાનિક લોકો અને તંત્રને મદદની ગુહાર લગાવી હતી, છતાં ઘણા દિવસ વીત્યા બાદ પણ હજુ સુધી તંત્ર કોઈની મદદે આવ્યું નથી. બીજી તરફ નેત્રંગમાં ડિમોલેશનના કારણે 368 પરિવારો બેઘર થયા એ બાબતે જિલ્લા કલેક્ટરને જાણે છે કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે. જો એમને જાણ હોય તો કલેક્ટરની સીધી નિગરાનીમાં અસરગ્રસ્ત થયેલા લોકોની મદદ માટે એમને વ્યવસ્થા કરવાની હોય છે. ડિમોલેશનમાં કેટલા પરિવારો અને કેટલા વ્યક્તિઓને અસર થઈ એ બાબતે કલેક્ટરે નામ અને સંખ્યા સાથે સંબંધિત અધિકારીઓ પાસે લિસ્ટ માગ્યું હતું કે કેમ. જો જિલ્લા કલેક્ટરને ડિમોલેશન બાબતની જાણ હતી તો હજુ સુધી આ લોકો માટે વૈકલ્પિક સુવિધા તંત્રએ કેમ ન આપી. આ તમામ પ્રશ્નો સરકારની ઢીલી નીતિ તરફ ઇશારો કરે છે. ડિમોલેશન વખતે બતાવવામાં આવેલા સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ચોખ્ખું ટાંકવામાં આવ્યું છે કે સરકાર અને કલેક્ટરે અસરગ્રસ્ત થયેલા લોકોની દરકાર રાખવી જ પડશે. પણ અહીં હજુ સુધી તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સુપ્રીમના જજમેન્ટમાં એમ પણ છે કે મકાનના ડિમોલેશનના 1 મહિના પહેલાંથી અને આગલા 6 મહિના સુધી રાજ્ય સરકારે દર મહિને અસરગ્રસ્ત થયેલા પરિવારોને 2000 રૂપિયાની સીધી મદદ પૂરી પાડવી પડશે. પણ એથી વિરુદ્ધ મકાન તોડી પાડવામાં આવ્યા છતાં સરકારે હજુ કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. આમ પોતાને સંવેદનશીલ ગણાતી સરકાર પાસે સામાન્ય લોકોની કોઈ દરકાર નથી એ આ ઘટના બાદ દેખાઈ આવે છે. ડિમોલેશન બાદ નોંધાયેલા રેકોર્ડ પ્રમાણે ફરી પુનર્વસન ઉપલબ્ધ કરાવવા માટે આ વ્યક્તિઓ ખરેખર પાત્રતા ધરાવે છે કે નહીં એ બાબતે પણ કલેક્ટર વિચાર કરી શકે અને અમલમાં પણ મૂકી શકે તેમ છે. આમ સ્થળ તપાસ કરી લોકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાય એવી લોક માંગ ઉઠી છે. ગલીભાઈ બાબરિયા, જેડેશ ટીવી, ભરૂચ. એની એક્ઝામ ચાલી રહી છે, અમે નીચે લાઇટના નીચે 5 વાર બેસીએ છીએ. જો મેં એક્ઝામમાં ફેલ થઈ જશે તો કોની જવાબદારી રહેશે, સરકારની કે રેલવેની? એનો સવાલ જવાબ મને આપો. શું કરીશું અમે લોકો? કઈ જઈશું? લાઇટમાં ઘર બાર કશું નથી અમારી પાસે, અમે શું કરીશું? અમે કોના સહારે રહીશું? અમે બોર્ડની એક્ઝામ ચાલે છે બસ. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5204.